જાત જાતના બૂટા અને કિનારી છાપ તો કઈ હશે, અને અબજોનો આડતિયો દિશે હિસાબો સૌના રાખ તો કઈ હશે સાહેબ. હે, આવા મર્દો રાજપૂતો કેવા હશે? અમારા દેવેદભાઈ તો સુંદર વાતો કરી. આમ તો જો હું તો હાસ્ય કલાકાર છું, મારી પાસે કોઈ જ્ઞાન જ્ઞાન નથી, અને મને એવું લાગે છે જ્ઞાન દેવાની કોઈ જરૂર નથી. બધામ છે, હું તમને કહું મને 5 લાખ રૂપિયા આપો તમે આપી દેશો? તમને ખબર છે કે આ ન દેવાય, જ્ઞાન બધામાં છે સાહેબ. પણ આ વાતોની જે અમારા સાહિત્યકારો આ જગતના ચોકમાં જીવતી રાખી છે ને સાહેબ, મોતીના દાણા જેમ વીણી વીણીને માલપા પ્રાણ પૂરી પૂરીને જગતના ચોકમાં જીવતી રાખી છે ને, એ અમારા સાહિત્યકારો માટે જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો સાહેબ. આ એટલું હેલું નથી હો, આ વાતો ગોતવી એટલી હેલી નથી સાહેબ. બાની કે પ્રભાવ સાહેબ, પરાક્રમ કે લેખની સદીઓ કા સોયે હુઆ ભાવો કો જગાતે હૈ, જહાં તારે નહીં જાતે, જહાં શશી નહીં જાતે, જહાં રવિ નહીં જાતે, વહાં હમ કવિ જાતે હૈ સાહેબ, ત્યારે આ વાતો મળે છે સાહેબ. હા, એટલે મારો કહેવાનો ભાવાર્થી કે એકની એક વાતો કરે છે બધા, એકની એક સાહિત્યકારો વર્ષોથી વાતો કરે. હાલો આ રાણા રાણાની રીતે આ બધી વાતો આપણે વર્ષોથી સાંભળવી છે, સાંભળવી છે ને. આ આ ગીતો ગાવાવાળા બધું એકનું એક કાયમ ગાય છે, ભજન ગાતા એક લોકગીત એકનું એક ગાય છે. અમે હાસ્ય કલાકારો એકની એક જ વાતો કરવી છે કાયમ, છતાંય તમે સાંભળો છો, એનું કારણ શું ખબર છે? આપણું જ આપણને ગમે સાહેબ. હા, તમે પીઝા બર્ગર કે પાણીપુરી ખાવ ને, પણ બાજરાનો રોટલો ન ખાવ ત્યાં સુધી કોઠામાં ટાઢેક ન વળે સાહેબ, આપણું જ આપણને ગમે. હા, ત્યારે આપણે સાહેબ અમારા ડો, તમે આ હિન્દી પિક્ચર 200-250 કરોડના ખર્ચે ઉતરે છે, પણ 8 દી ટોકીજમાં નથી હાલતા, અને આપણા ડાયરા હો હો વરથી હાલે છે સાહેબ, આપણું જ આપણને ગમે. હા, આ ફિલ્મ ગમે એટલા ખર્ચે ઉતરે ને તો અઠવાડિયું ન હાલે ટોકીજમાં. હા હા, હું તો કોઈથી જોતો જ નથી ફિલ્મ, ટીવીમાં તે ટીવી જ ન જોતો ને કોઈથી. હા, અને મારા દીકરાને એને જ જોવા દેતો. એક દિવસ નાનો એવો હતો ચંદ્રદીપ, આ ઘરનો ડાયરો છે કહું, આમ તો છોકરાને જે કરતા હોય ને કરવા દેવાય પાછું. હા, તે એક દી આવ્યો, મને કહે પપ્પા ટીવી જોવું, મેં ન જોવાનો, મારી પાસે બેજા, ટીવી જોઈ બગડી જવાય કીધું, મારી પાસે બેજા. છોકરું હરખું હરખું બેહે, મીંડું પ્રશ્ન મને પૂછવા, મને કહે પપ્પા આપણે ઘરમાં 5ના 5 જ રહેવાના. મેં કેમ, કોણ 5? તો મને કહે હું, તમે, મારી મમ્મી, બેન અને બિલાડી, અમે એક ભીંદડી પાળી હતી. 5ના 5 જ રહેવાના કે? મેં કહે નાના હું બજારમાં જઈશ ને, તારી હાટું કૂતરો લેતો આવીશ, કીધું શો થાયશું. તો મને કહે કૂતરો લાવશો તો મીંદડી જતી રહેશે, 5ના 5 જ રહેવાના ને મૂળકે. મેં નાના કીધું તું મોટો થાય ને એટલે તને લાડી લાવી દઈશ. તો મને કહે લાડી આવશે તો બેન હા હરે હોય જશે, હું તો 5ના 5 જ રહેવાના ને. મેં ના ભાઈ ના કીધું તારા સંતાન થશે ને, દીકરો થશે એટલે આપણે 100 થશું. મને કહે દીકરો થશે તો પપ્પા તમે જતા રહેશો, મૂળ તો 5ના 5 જ રહેવાના ને કે. મેં કહું પતા ટીવી જોતા, એટલે છોકરા કરે કરવા દેવું. દાંતાવાળા બાપુ કનકસિંહ પ્રભાતસિંહ જાડેજા બાપુ તરફથી 11,000 રૂપિયા આવે છે, જોરદાર તાળીનો ગડગડાટ્યો. આ દેજો સાહેબ, આ દેવા જેવું ઠેકાણું છે, વરહવા જેવું ટાણું છે, ને અત્યારે તમારી પાસે 2 નંબરનું નાણું છે. અને અહીં જે કાંઈ રકમ આવે ને સાહેબ, એમાંથી એકય રૂપિયા અમે એકય કલાકાર ઘરે લઈ જવાનું નથી. અમને દોલભા બાપુ અને લીધા વગર જવાના નથી. અમને જે કાંઈ દેશે ને દોલભા બાપુ, એમનું પ્રાઇવેટ પેમેન્ટ આપશે, આમાંથી 1 રૂપિયા આ બધો ધર્મમાં વપરાવાના છે સાહેબ, એટલે તમે દેજો. હા, કેમ કે અમારે આમ મને તો આ સુઈટકમાં રસ નથી, અમારે હવે 5-5 લાખ રૂપિયા વીઘાના થઈ ગયા છે હાલમાં, અને ઘણી જમીન છે વેચ્યું. હા, મેં તો દેશીની કોથળી હાટું બહુ ફાંફા માર્યા હતા. આપણે આમ તો આનંદ કરવો, આ પ્રસંગ આનંદનો છે પાછો, ઘડીક આપણે આનંદ કરવો છે. એટલે મારો કહેવાનો ભાવાર્થી કે હું કોઈથી ટીવી ન જોઉં, પણ એક દિવાળી મેં ટીવી ચાલુ કર્યું તો ઋતિક રોશનનું ગીત આવ્યું. બોલો, મેં એસા ક્યું હું, મેં તારી માને પૂછ, તું મહારાષ્ટ્રમાં અમે સૌરાષ્ટ્રમાં આવ્યો, અમને શું ખબર હોય. એનું પૂરું આ ગીત કેવો કેવા આવે છે, તમે જો કરો, આપણે આપણે જે જૂની સંસ્કૃતિ હતી ને એ આખી આ સાહિત્યકારો હજી જીવતી રાખી છે, સારું છે. જૂની સંસ્કૃતિ સાહેબ આપણી વિસરતી જાય છે. હે, અત્યારના ગીત કેવા, જૂના ગીત તો સાહેબ આપણે હજી રેડિયામાં આવે તો આપણને સાંભળવાનું મન થાય. એક કડી સંભળાવી છે આપણે, હે ઘડીક રે. અત્યારના ગીત કેવા સાહેબ, બોમ્બે છે કઈ દિલ્હી, દિલ્હી છે કઈ પૂના, પૂના છે કઈ પટના, ફિર ભી ના મિલા સજના. મેં કહું આટલું બધું રખડી તમારે ભાલમાં આવતી રહ્યું હોત તો, હમણાં કેટલાય સજના રખડા છે. બોલો, સદના તૈયાર ન થાય હું તમતાર, પણ કીધું આવતી રહેજે ભાલમાં. પણ આ ગીત કોણ લખે બોલો,
પાછું ઐશ્વર્યા બેન નું આવ્યું લીંબુડા લીંબુડા લીંબુડાંગ ચોટા ચોટા કાચા કાચા લીંબુડા લાવી દો લઈ દો લઈ દો લે મે બેન તને આટલા બધા લીંબુ ભાવતા હતા અભિષેક ને હું કામ ફેર્યા ફેર્યા અહીં જામનગરમાં લીંબુ ની વાડીયું છે તાર મગવાય ન પડે આમાંથી કોક ને હેર ફર્યો તો પોટકે મોટે કરી આવે આવા ગીત પાછો બોલો લીંબુડા ના પાછા અને આપણા લીંબુડા હિન્દી હુંદી પહોંચી ગયા આંતરરાષ્ટ્રીય લીંબુડા મૂળ આપણા દિવાળીબેન ભીલે ગાયેલા પણ ઓલા લીંબુડા છે ને એ 100 મહિને ભૂલી ગયા હવે કોઈ સંભાળતું નથી અને સાહેબ આપણું જ આપણને ગમે દિવાળીબેન ભીલે ગાયેલા લીંબુડા હજારો વર્ષ સુધી હજી ગવાશે લીંબુડા ઝૂલે તારા બાગમાં છબી લાલ લીંબુડા ઝૂલે તારા બાગમાં હેજી મારો અઠીલો ઝૂલે દરબાર રે વાલામાં આ લીંબુડા આપણા વાહ ઉસ્તાદ બતાવો અમારા પાસે ઉતાવળા બહુ હોય સમજ્યા એને મારે કેટલા પ્રોગ્રામ કર્યા છે એને ખબર છે કે આ નથી ગાતા આવડતું તોય ઠળક કરે તમારે આમ બેઠો અમુક અકોણા હોય તમે જોજો આપણે ગામડામાં જોજો ખાસ એક જણો કંઈક ભગવતીનો ભગવાનનો માંડવો કંઈક હોય થાંભલો ખોડે ને તો બીજો આવીને કાઢી નાખે મને પૂછ્યું તું આવું હોય મારે કહેવાનો ભાવાર્થ કે આજે આપણે એક જૂની સંસ્કૃતિ હતી ને સાહેબ આ દેવેદભાઈ યાદી ખૂબ કરાવી છે પણ હું આપણે એ વાત કરું એક મજા હતી સાહેબ ગીતોની આપણે હા એક તમને સંભળાવું જોજો તમને ધૂન વાગે તો મજા આવશે તમને હું ગઈશ નહીં હોય ધૂન સાંભળવાની વાલા અખિયો મેં એસા ડાલા કજરે ને લે લી મિરજા દુનિયા હૈ મેરે પીછે લેકિન મેં તેરે પીછે અપના બના લે મિરજા હાય રે મેં તેરે કુરબાન દિલ લે ગયા જાતે જાતે મીઠા મીઠા ગમ દે ગયા પરદેશ તેરા દિલ લે ગયા મોટી મોટી અખિયો મેં આંસુ દે ગયા જોરદાર તાળીનો ગુજરાતથી મને વધાવો પધારો પધારો વગાડો વગાડો આવ્યો આવ્યો વગાડો
पढ़ देखी मेरा दिल ले गया, जाते जाते मीठा मीठा गम दे गया। ए कौन पढ़ देखी तेरा दिल ले गया, मोटी मोटी अखियों में आंसू दे गया। सब परदेसियों की यही है निशानी, अखियां मिलाई और शीशे की जवानी। मंगल भवन मंगल हारी, तब उत दशरथ अजीर बिहारी। भरत सम बाई गद गद गिरर नयन बहनीरा, मोटी मोटी अखियों में अखू देखया।